બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં શ્રી દશામાની પૂજા અર્ચનામાં વ્યસ્ત બનેલા ધર્મપ્રેમી પરિવારો પ્રાંતિજ શહેરી વિસ્તારોમાં તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનો માહોલ જોવા મળે છે. પ્રાંતિજ નગરના વિવિધ વિસ્તારમાં દશામાના ઉત્સવ અંતર્ગત પોતપોતાના ઘરે માતાજીને આરતી ઉતારીને ધન્યતા અનુભવે છે. દશા માતાનો પ્રારંભ કરીને વ્રતધારી મહિલાઓ 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરીને ઉત્સવની ઉજવણી કરી રહેલ નજરે પડે છે. વ્રતધારી મહિલાઓ દરરોજ સવારે અને સાંજે માતાજીની પૂજા અર્ચના કરીને આરતીમાં સહભાગી બનીને ધન્યતા અનુભવે છે. દશા માતામાં અકૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવીને પવિત્ર શ્રાવણ માસમાં અમુક પરિવારો દર વર્ષે અષાઢ વદ અમાસ અથવા તો શ્રાવણ સુદ એકમથી માતાજીનું સ્થાપન કરી મહિલાઓ 10 દિવસ સુધી માતાજીના નકોડા ઉપવાસ કરી માતાજીના વ્રત કરે છે. દુખિયારાના દુઃખ હરનારી પરમ કૃપારૂ દશામાની પૂજા અર્ચનાથી દુઃખ દૂર થાય છે અને કુટુંબનું કલ્યાણ થાય છે તેવા ભાવ સાથે ધર્મપ્રેમી પરિવારો માતાજીની ભક્તિમાં તરબોર બની જાય છે. પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ દરજીવાસમાં ઉષાબેન ગાંડાજી મકવાણાના ઘરે દરજીવાસ તથા પટેલવાસની મહિલાઓ ભેગી મળીને માતાજીની મૂર્તિ છેલ્લા કેટલાય વર્ષોથી લાવી એક જ જગ્યાએ મૂર્તિનું સ્થાપન કરી માતાજીની મૂર્તિને પૂજન અર્ચન કરે છે. દરજીવાસની મહિલાઓ સાંજના સમયે માતાજીની મૂર્તિને સોય શણગાર સજાવીને દરરોજ સવાર સાંજ માતાજીની આરતી ઉતારે છે. પવિત્ર બોખના કિનારે આવેલ દશામાં મંદિરે દરરોજ સવાર સાંજ મંદિરે પૂજન અર્ચન અને આરતી ઉતારી રાસ કરવાનું આયોજન કરવામાં આવે છે. દશામાના મંદિરના વ્યવસ્થાપક કમિટી દ્વારા આઠમની સમૂહ આરતી તથા નોમનો અન્નકૂટ અને 10મે રાત્રિના 12 વાગ્યાથી માતાજીની મૂર્તિનું વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. દરજીવાસમાં અખૂટ શ્રદ્ધા ધરાવતી મહિલાઓનું કામ પરિપૂર્ણ થાય તો આગામી વર્ષે આવતા દશામાની મૂર્તિ તેમના પરિવાર દ્વારા લાવી પૂજન કરવામાં આવશે. જીલ રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. હેલો, જય દશામા. અમે છેલ્લા 40 વર્ષથી વ્રત કરીએ છીએ દશામાનું અને બધી બહેનો સાથે મળીને કરીએ છીએ. જે આજુબાજુની બહેનો છે બધા મળીને દશામાનું વ્રત કરીએ છીએ. અમારે દશામાનું બહુ આનંદ છે અને મહિમા છે અને એમની દયા છે માની કે અમે એમનું વ્રત કરીએ છીએ. માની શ્રદ્ધા છે તે આટલા વર્ષથી અમે બધા સમગ્ર મહોલ્લામાંથી મળીને મૂર્તિ લાવીએ છીએ. જેનું માનું કામ થાય એ પણ મૂર્તિ લાવશે અને મૂર્તિ લાવે છે એ બહારથી મોટી મોટી. આ તો વર્ષોથી અમે આ બધા મળીને અમે આ વ્રત કરીએ છીએ અને અમને માની દયા છે. એમની બહુ અપરંપાર છે. એમનો ખૂબ ખૂબ આનંદ મળે છે. અમને 10 દિવસે ક્યાં જતા રહે છે અમને ખબર નહીં પડતી. રાત દિવસ માના ભજન કરીએ છીએ, આરતી કરીએ છીએ, થાર કરીએ છીએ. એટલે ઘરે ઘરે જઈને કોઈ એમનું કામ થાય તો અમને બોલાવે છે આમંત્રિત રીતે. દશામાનો કોઈને બાધા ન હોય, હાલરડા હોય કે એવી રીતે અમે એમના ઘરે જઈને ભજન કરીએ છીએ તો અમને ખૂબ આનંદ મળે છે. જય